नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे आपणुं जे नवुं चेप्टर छे धोरण 6 नी अंदर विज्ञानमां चेप्टर नंबर 11 प्रकाश पड़छायो अने परावर्तन त्रणे त्रण वस्तुओ छे ने ए प्रथम प्रकाशने लीधे ज उद्भवे छे। बराबर, हवे हुं अहीं इंग्लिश लखुं छुं शा माटे, तो के आगळना आपणे भविष्યની અંદર આપણે ઉપયોગી બને, બરાબર ને? આપણું થોડું ઘણું કોઈ એવા શબ્દો છે એને લીધે આપણને મદદ થાય, લાઇટ શેડો એન્ડ રિફ્લેક્શન, આ એપ છે, બરાબર? રિફ્લેક્શન, રિફ્લેક્શન એટલે પરાવર્તન, પરાવર્તન એટલે શું? તો જો પરાવર્તન એટલે બધું સમજાવું, ચાલો પ્રકાશ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ જે આપણે જોઈ શકીએ છીએ ને એ કોને આભારી છે? પ્રકાશને આભારી। હવે એ કઈ રીતે? તો કે જો તમે પ્રકાશના કિરણો કોઈ પણ વસ્તુ પર પડે ને, પછી એ એની પરથી પાછા રિફ્લેક્ટ થાય, રિફ્લેક્ટ થાય એટલે પરાવર્તિત થાય, પરાવર્તિત થાય અને આપણા જે મગજને છે ને સંદેશો પહોંચે છે કે ત્યાં કોઈ કંઈક વસ્તુ છે, એ આવા રંગની વસ્તુ છે। મતલબ કે એ પ્રકાશ પડે અને એનું રિફ્લેક્શન થાય ત્યારે આપણને વસ્તુ દેખાય, બરોબર? એ પ્રકાશ થયો। હવે પડછાયો, પડછાયો એટલે શું? તો કે પ્રકાશની જે કોઈ પણ માર્ગ છે, પ્રકાશના માર્ગમાં આવતો એવો પદાર્થ, બરોબર, કે જે એને પાર નથી કરી શકતો, જે કોઈ પણ પદાર્થ છે એને પ્રકાશ છે પાર નથી કરી શકતો, એવા જે કોઈ પણ માર્ગ આવે અને પછી જે રચાય છે એ શું છે? પડછાયો છે, બરોબર? આ કોઈ દિવાલ છે એનો પડછાયો કેવો હશે? તો કે આવો સીધો અહીંયા પડતો હશે, તો એ શું થયું? પડછાયો। અને પરાવર્તન એટલે શું? તો કે પ્રકાશની અકિરણો છે એ ફરીથી કોઈ પણ સપાટીને અથડાય એટલે પરાવર્તિત થાય એટલે પરાવર્તન કહેવાય। હું તમને ઉદાહરણ આપું પરાવર્તન, જો તમને સમજાય તો। કોઈ પણ પાણીનો જગ ભર્યો હોય, બરાબર, એની અંદર તમે ટોર્ચ ફેંકો, તે ટોર્ચનું સામે બીજી જગ્યાએ પ્રતિબિંબ પડશે। પછી ઘણા તમે બાળકો જોયા છે ને, એ થોડાક આડવિતરા હોય, તોફાની હોય, એ શું કરે? તો કે એ છે ને ક્યાંક એક ક્લાસમાં કે બેઠા હોય ને, ઘરમાં કે બેઠા હોય ને, ત્યાં પ્રકાશના જે કિરણો આવતા હોય ને સૂર્યના સૂર્ય મારફતથી, બરાબર, એની અંદર પ્રકાશ આમ રાખી અને બીજાની આંખો આંચવાની કોશિશ કરે, મતલબ કે એ પ્રકાશને શું કરે છે? પરાવર્તિત કરે છે। મતલબ કે એ જે પ્રકાશ આવ્યો છે એને પરાવર્તિત કરી અને બીજાને પરેશાન કરવાનું કામ કરે છે, એ શું થયું? પરાવર્તન થયું, બરાબર? તો હજી હું એકવાર સમજાવી દઉં, જે કે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ ને એ કોના લીધે જોઈ શકીએ છીએ? પ્રકાશને લીધે જોઈ શકીએ છીએ। પડછાયો એટલે શું? કે પ્રકાશના માર્ગમાં આવતો કોઈ પણ એવો અપારદર્શક પદાર્થ જેને લીધે પડછાયો રચાય છે, બરાબર। અને પરાવર્તન એટલે શું? તો કે કોઈ પણ એવી ચળકાટ ધરાવ ચળકાટ ચપાટી ચળકાટ સપાટી ધરાવતો કોઈ પદાર્થ હોય ને, એની ઉપર કોઈ પણ કિરણો પડે ને અને એ જે કિરણો પાછા પરાવર્તિત થાય, એનો માર્ગ બદલાવીને બીજા રસ્તે જાય, તો એને શું કહેવાશે? પરાવર્તન કહેવાશે, બરાબર? ચાલો, હવે પ્રકાશ એટલે શું એ વધુમાં આપણે સમજવું, તો શું કરવું? તો જો તમે ઘણી બધી વસ્તુઓ જોઈ હશે, તમે ઘરેથી જ્યારે નીકળો છો ત્યારે તમે ઘણી બધી વસ્તુઓ જોઉં છો। જેમ કે હું જો અહીં લખું છું તો કે ફૂલ, ફળ, શાકભાજી, બરોબર, તમામ ઘણી બધી વસ્તુઓ, પથ્થર છે, પંખા છે, ટેબલ છે, ખુરચી છે, વાસણ છે, આ ઘણા બધા તમે વસ્તુઓ જોઉં છો, તો એ કોને લીધે જોઈ શકો છો? તો કે પ્રકાશને લીધે, બરોબર। આ બધી જ વસ્તુઓ છે એ હાજર જ છે તે જગ્યાએ, વાસણ છે બધું તેની જગ્યાએ છે, ક્યારે ન જોઈ શકો? તો કે જ્યારે અંધારું હોય ત્યારે આમાં કશું જ દેખાય નહીં, બરોબર, સંપૂર્ણપણે અંધારું હોય તો વર્ગની અંદર અથવા તો તમારા જે ઓરડો છે તેની અંદર ક્યાં કઈ વસ્તુ પડી છે એ પણ આપણને ખ્યાલ રહેતો નથી। અર્થ શું થાય છે? તો આનો અર્થ એ થાય છે કે જે કંઈ પણ આપણે જોઈ શકીએ છીએ ને એ કોને આભારી છે? પ્રકાશને આભારી છે। તો કોઈ પણ એવો ઓરડો હોય, તમારી ઘરે ઓરડો હોય અને સંપૂર્ણપણે અંધકાર હોય, ક્યાંયથી પણ એક પ્રકાશનું કિરણ ના આવતું હોય, બરાબર, એવી એવા સંજોગોમાં તમને જ ખ્યાલ નહીં રહે કે કઈ બાજુ રૂમનો વર્ગનો ઓરડો છે એ પણ તમને ખ્યાલ રહેશે નહીં, બરાબર। એવી કન્ડિશન થઈ જશે કે તમને કઈ દિશાની પણ ખબર નહીં પડે, કંઈ પણ વસ્તુ દેખાશે નહીં, બરાબર, કંઈ પણ પદાર્થ દેખાશે નહીં। તો એવા સમયની અંદર તમે મીણબત્તી ખાલી તમે સળગાવો, મીણબત્તી સળગાવવાથી શું થશે? તો કે ઘણી બધી વસ્તુઓ જે છે
મીણબત્તીના પ્રકાશ છે ત્યાં જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધીની બધી જ વસ્તુઓ દેખાવા લાગશે, બરોબર? હવે તમે સૂર્યના પ્રકાશની અંદર જે વસ્તુઓ જોશો એ મીણબત્તી અથવા સ્ટ્રીટ લાઇટ એ બધાના પ્રકાશની અંદર એ વસ્તુ કેવી દેખાશે? અલગ દેખાશે. અલગ એટલે જો જે સૂર્યના પ્રકાશમાં કેવી દેખાશે તો કે સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાશે, જેવો રંગ છે એવો દેખાશે, બરોબર? પણ જ્યારે આપણે પ્રકાશનું સ્ત્રોત બદલાવીએ છીએ, મતલબ પ્રકાશનું કોઈ માધ્યમ બદલાવીએ છીએ, જેમ કે મીણબત્તી છે, તો મીણબત્તીની અંદર વધુ પડતું બધું કેવું દેખાશે તો કે પીળા રંગનું દેખાશે, અથવા અમુક પ્રકારના રંગો છે બીજા પ્રકારના રંગો દેખાશે, બરોબર? જેમ કે કોઈ કેસરી રંગ હોય તો પીળો દેખાય અથવા લાલ દેખાય. એવું ઘણી વાર તમારી સાથે બન્યું હશે. તમે ક્યારેક તમે રાત્રિના સમયે તમે ચિત્રકામ દોરતા હોય અને એના રંગ પૂરતા હોય, બરોબર, તો સવારે તમે જ્યારે ઉઠો ને ત્યારે તમને અનુભૂતિ થાય કે મેં તો જ્યારે પૂર્યો હતો ત્યારે લાલ રંગ હતો તો અત્યારે આવો રંગ કેમ થઈ ગયો? કે શા માટે? તો કે જે પણ તમે પ્રકાશનો સ્ત્રોત પસંદ કરશો ને એવો એ તમને વસ્તુ દેખાશે, બરોબર? મતલબ કે જે પ્રકાશ છે ને એ અમુક પ્રકારના જે આપણે જાનીવાળી પીનારા કહીએ છીએ ને મેઘધનુષ્ય, બરોબર, આપણે જે દિવસની જે રોશની હોય છે ને એમાં મેઘધનુષ્યના રંગો હોય છે. મેઘધનુષ્યના રંગો જેમાં હશે ને એની અંદર રંગની કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. પણ એના સિવાયના જે કોઈ પણ હશે ને એની અંદર અમુક પ્રકારના રંગો છે એ ઓછા દેખાતા હોય, બરોબર, એ જે પ્રકાશને ઓછો એબ્ઝોર્વ કરતા હોય અને પાછો પરાવર્તિત કરતા હોય, તો આ માટેનું જે બધું છે તમે આપણે આગળ ભણશું. હવે આપણે જોઈએ કે લાઇટ લાઇટ છે, બરોબર, એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, બરોબર? તો તમને ખબર જ છે મીણબત્તી છે, પછી કોઈ ટોર્ચ છે એને આપણે સળગાવીએ તો ત્યારે એનો બલ્બ છે પ્રકાશિત થાય અને આપણને પ્રકાશ આપે. એવી જ રીતે સૂર્ય છે એ પ્રકાશિત તો છે જ, સૂર્ય પ્રકાશિત જ છે, એને પ્રકાશિત કરવો પડે ને, એ પોતાની રીતે પ્રકાશિત છે, બરોબર? સૂર્ય આથમ તો નથી, પણ પૃથ્વી છે પોતાની રીતે ફરે છે એટલે સૂર્ય આથમે છે, ઓકે? તો એ પોતાની રીતે પ્રકાશિત છે. તો આવા જે પદાર્થ છે એને શું કહેવાશે? તો કે પ્રકાશના સ્ત્રોત. તો આવી જે કોઈ પણ વ્યાખ્યા હોય તમારે લખવી હોય તો લખતા જઈ શકો છો સ્ક્રીનને થોભાવીને, બરોબર. જે પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે, બરોબર. જે કોઈ પણ પદાર્થ પ્રકાશ ઉત્પન્ન કરે છે, આ ચોક છે એ પ્રકાશ ઉત્પન્ન કરતો હોય તો એને પણ પ્રકાશિત પદાર્થ કહી શકાય, બરોબર, અથવા તો પ્રકાશના સ્ત્રોત કહે છે. હવે હું તમને પ્રશ્ન પૂછું કે પ્રકાશના સ્ત્રોત જણાવો, તો પ્રકાશના સ્ત્રોત કેટલા છે? તો પ્રકાશના સ્ત્રોત તો ઘણા બધા છે, જેમ કે સૂર્ય છે, બરોબર, સૂર્ય છે, મહાદંત છે, ચંદ્ર છે, બરોબર, બલ્બ છે, એવા ઘણા બધા સ્ત્રોત છે, ટોર્ચ છે, એ બધા કેવા છે? પ્રકાશના સ્ત્રોત છે, સ્વયં પ્રકાશિત આ છે. પછી તારાઓ છે, એ પણ પ્રકાશનો સ્ત્રોત ગણી શકાય, ઓકે? તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે જે કોઈ પણ વસ્તુ આપણને જે દેખાય છે ને એ માત્ર ને માત્ર એક જ વસ્તુને આભારી છે. એ કોને આભારી છે? પ્રકાશને આભારી અને બીજી આપણી આંખોને આભારી, બરોબર. આપણી આંખો ના હોય તો આપણે જોઈ શકતા નથી. હવે બીજું છે પારદર્શક પદાર્થ. હવે આ વસ્તુ સમજી લઈએ, આપણે આપણે આગળ થોડું ઘણું ભણી ગયા છે, હજુ પાછું એનું રિવિઝન કરી લઈએ અથવા એને આપણે વ્યવસ્થિત સમજી લઈએ. પારદર્શક પદાર્થ એટલે શું? તો કે જો સિમ્પલ છે, બરોબર, તમે જેટલી પણ વસ્તુ એકઠી કરી શકતા હોય એટલી કરો. પહેલો તો હું કઈ એમ કહું છું કે તમે જે કંઈ પણ વસ્તુ ભેગી કરી શકતા હોય તો કરો, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, બધું. એની અંદર જો કે આપણે એની આરપાર જોઈ શકીએ છીએ કે નથી જોઈ શકતા, પછી બીજું એ જો, બરોબર, કે એની આરપાર જોઈ શકીએ છીએ, કેટલું જોઈ શકીએ છીએ, ઓકે? તો આ એક પ્રવૃત્તિ થઈ. હવે એના સિવાયનું જો કંઈ કરવાનું છે તો હું તમને સમજાવું કે પારદર્શક પદાર્થ એટલે પારદર્શક. પાર એટલે તો કે એની આરપાર, બરોબર, આ બાજુથી પેલી બાજુ સુધી. દર્શક એટલે શું? જોઈ શકવું. દર્શક એટલે જોઈ શકવું, બરોબર, એની પેલી બાજુ, એની બીજી બાજુ, મતલબ એની બીજી બાજુ જોઈ શકવું, એને શું કહેવા છે? પારદર્શક, બરોબર. આ વસ્તુ છે ને ખાલી અહીંયા આપણે સમજવા માટે લખી છે કે જેની આપણે બીજી બાજુ જોઈ શકતા હોય ને, એ પદાર્થની બીજી બાજુ આપણે જોઈ શકતા હોય ને, તો એને કેવા પદાર્થ કહેવાશે? પારદર્શક. દર્શક એટલે જોઈ શકવું ને પાર એટલે એની બીજી બાજુ. પદાર્થ એટલે કોઈ પણ વસ્તુ, બરોબર. તો જેની આરપાર જોઈ શકાય છે તે પારદર્શક પદાર્થ છે. જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ તે આરપાર તે
કેવા પદાર્થો છે? પારદર્શક. તો પારદર્શક પદાર્થ કયા છે? તો કે એક્ઝામ્પલ તરીકે કાચ છે, બરોબર. પછી પ્લાસ્ટિકની શીટ છે, પ્લાસ્ટિકની બોટલ છે, પાણીની ટ્રાન્સપરન્ટ જે આવે છે, બરોબર, પ્લાસ્ટિકની બોટલ. તો અહીંયા પ્લાસ્ટિક ઘણા એવા રંગીન પણ આવે છે જેની આગળ આપણે ન જોઈ શકીએ. તો પ્લાસ્ટિકની બોટલ જે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, તો એવા ઘણા બધા ઉદાહરણો છે જેની આપણે આરપાર જોઈ શકતા હોઈએ છીએ, બરોબર. હવા છે, હવા એક પદાર્થ જ છે, એની આરપાર આપણે જોઈ શકીએ છીએ. પાણી છે, પાણીની આરપાર આપણે મહદઅંશે જોઈ શકીએ છીએ, એટલે આમાં આવશે, બરોબર. એ આની અંદર નહીં આવે. હવે તો કે અપારદર્શક એટલે અપાર, અપાર એટલે કે એની આજુબાજુ, એની બીજી બાજુ આપણે ન જોઈ શકતા હોય. અપાર એટલે તો કે ન જોઈ શકતા હોય તેવા, દર્શક એટલે જોઈ શકતા હોય એવા પદાર્થ. પદાર્થ એટલે કોઈ વસ્તુ જેની આરપાર માત્ર કેટલો ફેર છે, ન નો, ન જોઈ શકતા હોય તેવા, તેને અપારદર્શક પદાર્થ કહેવાય છે, બરોબર. અપારદર્શક પદાર્થ છે ને એ તો ઘણા બધા છે, મલકના છે, બરોબર. આ બધા મલકના એટલે તો કે આ બ્લેક બોર્ડ છે ને એ અપારદર્શક છે, ચોક છે અપારદર્શક છે, હું પોતે અપારદર્શક છું, બરોબર. દરવાજો અપારદર્શક છે, તમે જે મોબાઈલમાં જોઈ રહ્યા છો એ અપારદર્શક છે. એમાં કેમેરા આવી ગયો એટલે કે પારદર્શક નથી થઈ ગયો, બરોબર. એ અપારદર્શક જ છે, જે પ્રકાશને પાસ ન થવા દેતા ને એ અપારદર્શક, બરોબર. આપણી પાસે બીજું એ સમજો કે જે કોઈ પણ પ્રકાશને પાસ નથી થવા દેતા ને એ અપારદર્શક, ને જે પાસ થવા દે છે ને પારદર્શક, બરોબર. જે પ્રકાશને પાસ થવા દે છે ને એ પારદર્શક, જે પ્રકાશને પાસ નથી થવા દેતા તે અપારદર્શક, બરોબર. તો એવી ઘણા બધા અપારદર્શકના ઉદાહરણ છે. હવે પારભાષક પદાર્થ કે જે પદાર્થોમાં જોઈ શકાય છે પરંતુ સંપૂર્ણપણે સ્પષ્ટ નહીં, બરોબર. મદઅંશે જોઈ શકાય, મદઅંશે નહીં. જેમ કે કોઈ કાચની જે વિન્ડો હોય છે તેની અંદર આરપાર જોઈ શકાય છે પણ કંઈ ક્લિયર ન જોઈ શકાય, એને પારભાષક. મતલબ કે અડધું દેખાય છે, અડધું ન દેખાતું, અડધું દેખાય છે, અડધું ન દેખાય. એવા જે કોઈ પદાર્થ છે એના પડછાયા આપણે કેવા પડશે? તો કે આછા એવા પડશે, નહીં પડે એટલે પડશે એવું થશે, બરોબર. મતલબ કે એ જે પદાર્થ છે એની આરપાર સંપૂર્ણપણે સ્પષ્ટ નહીં દેખાય. દેખાશે ખરું પણ સંપૂર્ણપણે સ્પષ્ટ દેખાશે નહીં. જેમ કે પાણી છે, તો પાણીની અંદર તમે જ્યારે કોઈ આંખો ખોલો તેની અંદર સ્પષ્ટ ન દેખાય. કેવું દેખાય? તો કે ધૂંધળું ધૂંધળું દેખાય, બરોબર. તો જે ધૂંધળું દેખાય છે એ શું છે? તો કે પારભાષક. પારભાષક એટલે ઓછું દેખાય, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આને ઉદાહરણો આપણે જોઈએ, બરોબર. પારદર્શક એટલે તો કે જો હવે બીજી વ્યાખ્યા આપણે જોયું હોય પારદર્શકની, તો કે તે પ્રકાશને પાસ થવા દે એ પારદર્શક, ન થવા દે એ અપારદર્શક, અને જે કંઈ પણ વચ્ચેનું રહે, બરોબર, અપારદર્શક નહીં પારદર્શક પણ નહીં, એ કેવું છે? તો કે પારભાષક પદાર્થ છે. હવે આના ઉદાહરણ જોઈએ આપણે, તો ઘણા એવા આપણે જે ક્લિપબોર્ડ આવે છે, બરોબર, પાટિયા, બરોબર, પ્લાસ્ટિક ઘણા એવા આવે છે જે પારદર્શક અપારદર્શક હોય છે. તો કે કેમ? તો કે જેમાં પાણી ભરેલું છે ખબર પડે કે આ એટલું પાણી ભરેલું છે, બરોબર. પછી એની અંદર પાછું કોઈ રંગીન પાણી નાખો તો ખબર ના પડે કે કેવા રંગનું છે, ઓકે. મતલબ કે એ જે કંઈ છે સ્પષ્ટ ના દેખાય તો એને કેવું કહેવાશે? પારભાષક, ઓકે. તો હવે પછી તમે કોઈ કાગળ છે, તો કાગળને તમે તેલવાળો કરો, બરોબર, સંપૂર્ણપણે તેલવાળો કરી દો, અને પછી કંઈ પણ જો તો એ જે કંઈ પણ વસ્તુ દેખાશે એ સંપૂર્ણપણે સ્પષ્ટ નહીં દેખાય પણ દેખાશે ખરી, એટલે એ કેમ આવે જશે? પારભાષક પદાર્થોમાં આવી જશે. વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ એક જોઈએ. પ્રવૃત્તિ એકમાં શું કીધું છે કે તમે ગમે તેટલા પદાર્થોને એકઠા કરો, તમે જેટલા પણ એકઠા કરી શકો એટલા પદાર્થોને એકઠા કરો, અને પછી શું કરો? રબર ગમે એટલા જમે એટલા પદાર્થ એકઠા કરી ચૂક્યો છું, બરોબર. મતલબ કે અહીંયા લખવા પૂરતું એ પદાર્થોને એકઠા કરો, અને એને પછી આપણે આવી રીતે કઈ રીતે જોવાનું છે, બરોબર. સામે કોઈ એવો પ્રકાશનો સ્ત્રોત હોય એની સામે જોવાનું છે કે પ્રકાશ શું આમાંથી પસાર થઈ શકે છે, બરોબર. તો એના પ્રમાણે એનું અવલોકન કોષ્ટક છે એ આપણે એની અંદર આની મદદથી ભરવાનું છે. તો પેલા વસ્તુઓ કઈ કઈ છે? તો કે રબર છે, પથ્થર છે, પેન્સિલનો ટુકડો છે, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે, નોંધપોથી છે, કાગળનો ટુકડો છે, પેન છે, પાંદડા છે, ટ્રેસિંગ પેપર, કાગળનો ટુકડો, લાડુ, મોબાઈલ, ચોક, આ બધા પદાર્થોને એકઠા કરવાના છે, બરોબર. હવે આને આપણે જોવાનું છે કે આમાંના જે કોઈ પણ પદાર્થો છે એ પ્રકાશને છે સંપૂર્ણપણે, સંપૂર્ણપણે, અપૂર્ણપણે, જરા પણ ને કઈ રીતે એ પસાર કરી શકે છે, બરોબર. સંપૂર્ણ, અપૂર્ણ કે જરા પણ નહીં,
બરાબર, આના આધારે એનું આપણે કોષ્ટક બનાવવાનું છે. અહીંયા શું હશે કે વસ્તુઓ હશે, વસ્તુઓ શું હશે, પથ્થર છે, પેન્સિલ છે, ઓકે. હવે અહીંયા શું લખવાનું છે કે આ અવલોકન પરથી અહીં લખવાનું છે પારદર્શક છે, અપારદર્શક છે, પારભાષક છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે જો એને કઈ રીતે એનું અવલોકન કરવાનું છે, તો જો આ મેં ચોક લખ્યો છે, ઓકે, અંડરલાઈન કરી, ચોકમાંથી પ્રકાશ પ્રકાશનું કોઈ પણ કિરણ છે આમાંથી પસાર થવાનું છે, તો કે નહીં, બરાબર. ચોક છે ને તો એમાંથી પસાર થશે કિરણ, તો કે નહીં, બરાબર. તો કેવો થશે, જરા પણ નહીં, બરાબર, જરા પણ નહીં થાય પસાર, ઓકે. જરા પણ પસાર નહીં થાય એટલે શું થશે અહીંયા, તો કે અપારદર્શક. કોઈ પણ પ્રકાશ પસાર ન થાય ને એટલે કેવો હોય, અપારદર્શક હોય. કોઈ પણ કિરણ પાસ ન થાય, કોઈ પણ પ્રકાશનું કિરણ છે પ્રકાશ પાસ ન થાય એટલે કેવો હોય, અપારદર્શક. હવે કોઈ પણ આપણે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઈએ, બરાબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટીનું શું કહેવાનું થશે, ફૂટપટ્ટી, બરાબર. તો એનું શું કહેવાનું, તમે ફૂટપટ્ટીને આમ સામે રાખો, બરાબર. તો સામે રાખશો ને તો શું થશે, પ્રકાશ છે કેવો આવશે, તો કે સંપૂર્ણ અહીં નહીં આવે, અપૂર્ણ પણ નહીં આવે. કેવો આવશે, સંપૂર્ણ પણ નહીં આવે, અપૂર્ણ આવશે. કેવો આવશે, અપૂર્ણ આવશે, પૂરેપૂરો નહીં આવે, બરાબર. થોડુંક પૂરેપૂરો નહીં આવે અને સાવ નહીં પણ આવે એવું નહીં બને, બરાબર. પ્લાસ્ટિક નહીં છે એટલે તમારી પાસે જે વધુ પડતી હોય છે તેવી, તો એ કેવું થશે, તો કે પારભાષક. કેવું થશે, પારભાષક, કારણ કે એ થોડો ઘણો પ્રકાશને પાસ થવા દે છે એટલે કેવું થશે, પારભાષક. પછી તો કે આપણે લઈએ ટ્રેસિંગ પેપર. હવે ટ્રેસિંગ પેપર કેવું હોય ખબર છે કોઈને, ના હોય તો હું કહી દઉં. ટ્રેસિંગ પેપર કેવું હોય છે, તો કે જે આપણે કોઈ પણ કાગળ આવે છે ને, જેમ કે આપણે બુકનું પેજ છે, પિન પેજ, બરાબર, એ થોડુંક સોફ્ટ હોય છે. પેલું હાર્ડ ટાઈપનું પ્લાસ્ટિકનું જે કાગળ હોય છે, હવે હું તમને સિમ્પલ ઉદાહરણ આપી દઉં કે આપણા મોબાઈલ ઉપર જે ગ્લાસ લગાડેલો હોય છે ને, એ ટ્રેસિંગ પેપર જેવો હોય છે, બરાબર. હવે ટ્રેસિંગ પેપરને તમે સમજી ગયા છો, બરાબર, એવી શીટ કાગળની કે જેની આરપાર આપણે જોઈ શકીએ, બરાબર. તો એની અંદર મેં કહી દીધું છે ટ્રેસિંગ પેપરની અંદર, ટ્રેસિંગ પેપરની અંદર આપણે આરપાર જોઈ શકીએ છીએ. કેવું, તો કે સંપૂર્ણ, સંપૂર્ણ જોઈ શકીએ તે પદાર્થ કેવો હોય, તો કે પારદર્શક. કેવો કેવો હોય બધા, પારદર્શક. તમે બધાને એક એક ઉદાહરણ લઈને તમને સમજાવ્યો. હવે જોઈએ રબડ છે, તો રબડમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર નહીં થાય એટલે કેવો થશે, જરા પણ નહીં, બરાબર. પથ્થર છે તો એમાં પસાર નહીં થાય, પેન્સિલના ટુકડામાંથી પણ પસાર નહીં થાય, બરાબર. પ્લાસ્ટિકની ફૂટપટ્ટીમાં તો કે મહાદંશ છે, કેવો, તો કે અપૂર્ણ પાસ થશે. કેવો પાસ થશે, અપૂર્ણ. આ જે લખેલું છે કેવું થાય છે, તો કે પ્રકાશ પસાર થાય છે, પ્રકાશ પસાર થાય છે, કેવો થશે, સંપૂર્ણ થશે, અપૂર્ણ થશે કે જરા પણ નહીં થાય, બરાબર. એવી રીતનું છે. તો નોંધપોથી છે, નોંધપોથી એટલે તમારી લેસન ડાયરી, તો એની અંદરથી પણ પ્રકાશ પસાર થશે નહીં એટલે કેવું થશે, તો કે સંપૂર્ણ પસાર થશે નહીં, બરાબર. સોરી, હા ચાલો, સંપૂર્ણ પસાર થશે નહીં. કાગળના ટુકડામાંથી કેવો થશે, તો કે કાગળના ટુકડામાંથી થોડો ઘણો પસાર થશે, થોડો ઘણો પસાર થશે નહીં એટલે અપૂર્ણ પસાર થશે. કેવો થશે, અપૂર્ણ પસાર થશે એટલે કેવો આવશે, પારભાષક. પછી પેન છે, તો પેન છે એમાં ઘણા બધા પ્રકારના આવે, પ્લાસ્ટિકની પેન આવે છે, બરાબર. તો એની અંદર જે કોઈ પણ એવી પેન હોય એની અંદર તમારી પાસે જે છે પસાર થતો હોય તો રાખવાનું પાંદડાની અંદરથી, તો પાંદડા એવા કોઈ ઘણા હોય એમાંથી પસાર થતો ના હોય, કાપડના ટુકડામાંથી પણ પસાર થાય નહીં, જે જાડુ કાપડ હોય એની અંદરથી પસાર થાય નહીં. આપણો લાડુ જે છે, લાડુભાઈ, લાડુભાઈમાંથી પસાર થશે નહીં, તો એમાંથી પસાર થાય તો આપણે ખાઈએ શું. જો તમે કલ્પના કરો કે જે લાડુ છે, બરોબર, તમને મજા આવશે. લાડુ જે છે એ પારદર્શક હોય તો એને આપણે ખાઈ શકીએ કે ના ખાઈ શકીએ, ના જ ખાઈ શકીએ. પારદર્શક હોય તો કેમ ખાવું, બરોબર. લાડુ હોય તો પારદર્શક હોય તો મજા ના આવે એમ, તમે કલ્પના કરી શકો. મોબાઈલ છે, તો મોબાઈલ હજી સુધી પારદર્શક બન્યો નથી, સંપૂર્ણપણે અપારદર્શક છે. ચોક છે તો કે પણ અપારદર્શક. તો આ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ. આના સિવાયની તમે કોઈ પણ વસ્તુ લઈને તમે આમાં જોઈ શકો કે કઈ છે અપારદર્શક, કઈ છે પારદર્શક,
બરોબર, આની મદદથી તમને શું ખ્યાલ આવશે? તો કે તમને પારદર્શક, અપારદર્શક અને પારભાષિક વિશેનો સંપૂર્ણ ખ્યાલ મળી જશે. બરોબર, આ વસ્તુ તમને સમજાઈ જશે. જો તમે તમે પ્રેક્ટિકલી તમે વિચારશો ને, તો આ વસ્તુ તમને ત્રણેય વસ્તુ છે એ કમ્પ્લીટ સમજાઈ જશે. બરોબર, તો આટલું સમજી જશો તો કશું વાંધો નહીં આવે. હવે આપણે પ્રકાશ થોડો ઘણો સમજી ગયા છે, સંપૂર્ણપણે નથી સમજ્યા. બરોબર, કેવો સમજાય છે? તો કે પારભાષક સમજાય. બીજું બધું છે ને હવે આગળ ભણશું ધોરણ 10 સુધીમાં. બરોબર, હવે કોને સમજવાનું છે? પડછાયાને સમજવી. બરોબર, પડછાયો કઈ રીતે થાય? ઓકે, પડછાયો એટલે શું? તો કે શેડો. બરોબર, પડછાયો હકીકતમાં શું છે આપણને ખબર હોવી જોઈએ ને. પડછાયો શું છે ભાઈ? પડછાયો એટલે ખબર નહીં જાય, તો પડછાયો પડે ને આપણે જોઈએ તો બી જાય. જો મારો પડછાયો થોડો ઘણો પડે છે, બરોબર, તમને નહીં દેખાતો. હવે જો મારો પડછાયો અહીંયા પડે છે, દેખાય છે? નહીં દેખાતો, કારણ કે મારો હાથ આડો આવી જાય છે. ઓકે, તો હવે જોઈએ પ્રવૃત્તિ બે. પ્રવૃત્તિ બે શું કહેવા માંગે છે? તો કે અપારદર્શક પદાર્થો એકઠા કરો જે થોડા મોટા હોય એવા. એમાં કીધું નથી કે મોટા હોય એવા, પણ મોટા હોય એવા એકઠા કરો જેથી આપણને મજા આવે પ્રવૃત્તિની. બરાબર, મોટા હોય તેવા આવા અપદાર્શક પદાર્થોને એકઠા કરો, અને પછી શું કરો? તો કે એને કોઈ પણ એવા ભોયતળિયા પર રાખો. બરાબર, અને કોઈ પણ પ્રકાશના સ્ત્રોત સામે રાખો. અહીં પ્રકાશનો સ્ત્રોત છે, જેમ કે લાઇટ પડે છે, તો આનો પડછાયો ક્યાં પડશે? તો કે આમાં ક્યાંક પડશે અહીંયા. બરાબર, અથવા અહીંયા પડદો રાખો, તો પડદો રાખો તો પડદામાં પડે. અહીંયા પડદો રાખો તો આ જે આનો પડછાયો છે અહીંયા પડે, અથવા તો એને ક્યાંય પણ એવું એવી જગ્યા મળે આનું છે તો ક્યાંય આગળ પડવાનું નથી. આગળ ક્યાંય જગ્યા મળશે તો પ્રકાશ અહીંયાથી આપાત કરો તો આનો પડછાયો ક્યાં પડશે? અહીંયા અહીંયા ક્યાંય કોઈ એવી જગ્યા આવશે જે એ પણ પાછી અપારદર્શક હશે. એવી કોઈ જગ્યા આવશે અથવા પડદો આવશે તો એનો પાછો પડછાયો પડશે. ઓકે, તો પડછાયો છે એના માટે શું છે? તો કે કોઈ પણ અપારદર્શક પદાર્થ. અપારદર્શક શા માટે? કે જો એનામાંથી પ્રકાશના કિરણો પસાર નહીં થાય ને, ત્યારે જે સામેને જેવી વસ્તુ દેખાશે. બરાબર, એના જેના ઘાટની. બરાબર, આવી રીતે. તો એનો અર્થ શું થાય? કે પ્રકાશના કિરણો પડ્યા પહેલા તો. બરાબર, કોઈ પણ જેમ કે આ ચોક પર પ્રકાશના કિરણો પડ્યા છે, હવે એને પાસ નથી કરી શકાને, તો જ એનો એ પડછાયો ક્રિએટ થશે. બરાબર, હવે એના માટે બીજું શું જરૂરી છે? તો કે પ્રકાશ, પ્રકાશ વગર પડછાયો ન બને. તમે અંધારા ઓરડામાં હોય ને, તો ત્યાં તમારો પડછાયો પડે નહીં. બરાબર, તો પડછાયા માટે શું જોઈએ? પડછાયા માટે ભાઈ જોઈએ પ્રકાશ, લાઈટ જોઈએ. આ પ્રકાશ ઓલો નહીં જે કોઈ પણ વિદ્યાર્થી હોય એ નહીં. પ્રકાશ, પ્રકાશ એટલે લાઈટ. આપણી પાસે લાઈટ નામનો કોઈ વિદ્યાર્થી ન હોય, લાઈટ, પ્રકાશ એટલે લાઈટ આપણી પાસે. બરાબર, ઇંગ્લિશમાં લાઈટ જ કહેવાય, આપણી પાસે ન કહેવાય. હવે એના માટે શું જોશે? તો કે એ જે વસ્તુ છે ને એકઠી કરો, અપારદર્શક વસ્તુ. પછી શું કરો? તો કે એને કોઈ પણ ભોયતળિયા ઉપર રાખો, અને એના ઉપર કોઈ પણ પ્રકાશનું આપાત કરો, અથવા કોઈ પણ કુદરતી રીતે પ્રકાશ આવતો હોય એ જગ્યાએ રાખો, અને એના પર તમે પ્રકાશ પાડો. ત્યારે એનો શું રચાશે? પડછાયો રચાશે. બરાબર, હવે પડછાયો જે રચાણો છે એને તમે, એ પડછાયાનો જે કોઈ આકાર રચાય છે ને, એને એક વ્યક્તિને કહો તેને પકડી રાખો. બરાબર, અહીંયા કોઈ આવો આકાર છે, એનો પડછાયો છે આવો પડે છે, તો એને કાગળમાં પેન્સિલની મદદથી એને ફરતે તમે આવી રીતે રાઉન્ડ અપ કરી લો. બરાબર, આવા 5-6 આકારો દોરો, અને પછી તમારા મિત્રને કહો અથવા તમારા અન્ય ઘરના સભ્યો છે એને કહો કે તમે આ આકાર છે એને ઓળખી બતાવો. બરાબર, આકાર છે એ કોનો છે તમે ઓળખી બતાવો. ઓકે, તો એ લોકો છે એ મને એમ છે કે 80% છે ને સફળ થશે, 20% તો એને નિષ્ફળતા મળશે આકારને ઓળખવા માટે. બરાબર, તો એવા આવી રમત રમી શકીએ આપણે. કેવી? તો કે કોઈ પણ આકારને અપારદર્શક આકાર લેશું. બરાબર, એનો કોઈ પણ આમ પડછાયો પડશે, એ પડછાયાને આપણે આવી રીતે દોરી લેશું. જેમ કે આ પડછાયો પડ્યો તો એને મેં દોરી લીધો. બરાબર, જેમ કે હાથનું કોઈ પડછાયો પડતો હોય આવી રીતે, તો હાથનો પડછાયો દોરી લીધો. કોના ઉપર? તો કાગળ ઉપર, પેન્સિલ વડે, એટલે આપણું કાગળ વેસ્ટ ના જાય. તો એવી રીતે આપણે ઘણા બધા કાગળોનો ઉપયોગ કરી અને આપણે જોઈએ. પણ એ વસ્તુ જે છે એમાં શું ધ્યાન રાખવાનું છે? તો કે પદાર્થ કેવો હોવો જોઈએ? અપારદર્શક પદાર્થ હોવો જોઈએ. બરાબર, હવે એનાથી શું રચાશે? તો કે પ્રકાશ અપારદર્શક પદાર્થ પર, અપારદર્શક પદાર્થ પર પ્રકાશ પડતા, તો બીજું શું જોશે?
પ્રકાશ જોશે, મતલબ કે અંધારામાં પડછાયો બને નહીં, બરાબર? ત્યારે શું રચાશે? પડછાયો રચાય છે. પડછાયો જોવા માટે શું કરવાનું? તો પડછાયો જોવા માટે પ્રકાશ અને એક અપારદર્શક પદાર્થની જરૂર પડે. હવે એ અપારદર્શક પદાર્થ આપણે ખુદ પણ હોઈ શકીએ, આપણે ખુદ પણ એક અપારદર્શક જ છે, બરોબર? તો આપણો પડછાયો પણ પડે છે. અને બીજું શું જરૂર પડે? તો કે પડદાની જરૂર પડે ને. પડદો ન હોય તો શું? તો કોઈ પણ એવી સપાટીની જરૂર પડે જ્યાં આપણે પડછાયાને શું કરી શકીએ? જોઈ શકીએ. હવે અહીં મારે કોઈ પણ આવા આકાર બનાવવો હોય, એની ડિઝાઇન બનાવવી હોય, તો મારે શું કરવું પડે? તો કે મારે છે ને અહીં કોઈ પડદો રાખવો પડે, સામેથી કોઈ લાઇટ રાખવી પડે. તે લાઇટનું જે કોઈ પડછાયો છે ને એ ક્યાં ટકરાશે? અહીંયા ટકરાશે, અથવા હું અહીંયાથી કોઈ એવો પ્રકાશ આપું, બરોબર? તો એનો જે પડછાયો છે ક્યાં પડશે? અહીંયા પડશે. તો એ પડછાયો જે કોઈ દેખાશે, બરોબર, એને તમારે આવી રીતે કોઈ પણ આકારમાં એને બનાવી લેવાની. અને પછી બીજાને કહેવાનું કે આ કયો આકાર છે ભાઈ? તો આ શું છું? પડછાયો. પડછાયો એક સિમ્પલ. તો પડછાયોનો પ્રશ્ન તો તમને ઉકેલાઈ ગયો હશે. પડછાયો તમે જો એક્ઝામમાં કોઈ પૂછે, બરાબર, અને પડછાયો ન આવડે તો ખરેખર તો હવે અદ્ભુત કહેવાય કે આવું પડછાયો ન આવડે. પડછાયો એટલે શું? તો ધ્યાન રાખો, આપણે અહીંયા વિજ્ઞાનની ભાષામાં લખવાનું છે, બરાબર. આપણે દિવે આપણે નહીં લખવાનું કે બપોરે હેલા જતા હોય ને પાછળ જે કાળું કાળું પડતું હોય એ પડછાયો, એવું નહીં લખવાનું, બરોબર. શું લખવાનું? તો કે કોઈ પણ અપારદર્શક પદાર્થ. અપારદર્શક એટલે કેવો? તો કે એની આજુબાજુ ન જોઈ શકાય એને અપારદર્શક કહેવાય. એની ઉપર પ્રકાશ પડે, પ્રકાશ એટલે શું? લાઈટ, બરોબર. એની પર પ્રકાશ પડતા જે કઈ પણ રચાય છે એ શું છે? પડછાયો રચાય છે. બસ એટલું લખવાનું છે, એટલે તમને એક માર્ક મળી જાય. જ્યારે પડછાયો એક્ઝામમાં પૂછાય ને ઘણા ઘણા વિદ્યાર્થીઓ લખે એટલે રમૂજ થઈ જાય. રમૂજ એટલે જોક્સ થઈ જાય, બરોબર. તો એવું આપણે જોક્સ નથી કરવાનું. આપણે ચાલ્યા જતા હોય ને પાછળ પડતું હોય, બરોબર, આપણે ચાલ્યા જતા હોય ને પાછળ પડતું હોય એ પડછાયો, એવું નથી, બરોબર. ઘણા તો એને પડછાયને ભૂત સમજે, કાજુ મારી પાછળ ભૂત દોડ્યું આવે. ભાઈ આ જમાનામાં ક્યાંય ભૂત હોતું નથી, બરોબર. આ વિજ્ઞાનનો જમાનો છે, વિજ્ઞાનના જમાનામાં ક્યાંય ભૂત હોતું નથી. કઈ જોયું તો મને કહેજો, મારે જોવું છે ને, બરોબર. તો હવે પડછાયો જોવા માટે કઈ મહેનત કરવાની જરૂર નથી. એક લાઈટ જોશે અને એક આપણે ખુદ છે અથવા એવો કોઈ પણ અપારદર્શક પદાર્થ જોશે, એના મદદથી આપણે પડછાયાની રચના કરી શકશું. કોની? તો કે પડછાયાની, બરોબર. તો હવે આપણે આગળના પાઠની અંદર જે કંઈ પણ છે હવે આગળના પાઠમાં જોશું. હવે શું છે? પરાવર્તન છે, પિનહોલ કેમેરા છે,